કેમ છો દોસ્તો? નમસ્કાર. અમે તમેને આપણીની આજની કડીમાં સૌનું સ્વાગત. દોસ્તો, કેટલાક લોકો પ્રતિભાવોનું, ક્ષમતાઓનું એક આખું પેકેજ જ લઈને અવતરતા હોય છે. મુંબઈના શ્રી સતીશભાઈ વ્યાસ એમાંના એક છે. સરસ મજાના કાવ્યો, ટૂંકી વાર્તા, બાળ વાર્તા, લઘુ નવલ, નિબંધ, એકાંકી વગેરે જેવા અનેકવિધ પ્રકારોમાં એમની કલમે પ્રવાસ ખેડ્યો છે. એટલું જ નહીં, લગભગ આ બધા જ પ્રકારોમાં એમણે આપણને પુસ્તકો પણ આપ્યા છે. સંશોધન અને સંપાદન કાર્યોમાં પણ એમનું પ્રદાન છે. કાવ્યના અસ્વાદો તથા નાટક વિશેના પુસ્તકો પણ સતીશભાઈએ આપ્યા છે. એમના વાર્તા સંગ્રહ ચક્રવ્યૂહ તથા એકાંકી સંગ્રહ તૃષા અને તૃપ્તિને વિવિધ પારિતોષિકોથી સન્માનવામાં આવ્યા છે. વિશ્વ સાહિત્યની કેટલીક પ્રશિષ્ટ કૃતિઓ, ખાસ તો વાર્તાઓના ભાવાનુવાદો પણ સતીશભાઈએ આપ્યા. આ ભાવાનુવાદોમાં સતીશભાઈની અનુવાદક તરીકેની ક્ષમતા પણ એવી રીતે પરખાય છે કે કૃતિઓ અનુવાદ નહીં પણ આપણી જ ભાષાનું મૌલિક સર્જન હોય ને એમ જ લાગે. વિવિધ સ્થળોએ એમની કૃતિઓ તો સતત વહેંચાતી રહી જ છે. કલમની સાથે જ ચાલતું સતીશભાઈનું બીજું પાસું એક નાટ્યકર્મીનું પણ છે. ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓ પરથી સરકી જાય પલ નામે ટીવી સિરીઝનું એમણે નિર્માણ કરેલું, જેમાં લેખન અને અભિનય પણ એમણે આપ્યા હતા. યુટ્યુબ પર પણ સાહિત્ય વિશેની ચેનલ શબ્દના ઉજાસમાં એમણે બનાવી. થોડોક સમય ગુજરાતી ભાષાના અધ્યાપક રહી ચૂકેલા સતીશભાઈ છેલ્લા લગભગ 30 વર્ષથી સાહિત્યિક પત્રકારત્વ સાથે સંકળાયેલા છે. એમના સરસ મજાના ઘૂંટાયેલા અવાજમાં એમની કેટલીક કૃતિઓ આજે આપણે માણવાના છીએ. સતીશભાઈને આપણા સૌ વતી હું આવકારું છું. બાયોડેટા એક હાઉસવાઇફનો. નામ કોઈ પણ રાખો, શું ફરક પડે છે? જન્મ 5મી દીકરી તરીકે અણગમતો આવકાર. ઉંમર 50થી ઉપર કોઈ પણ આંકડો ધારી લો. સરનામું, પહેલા બાપનું ઘર, હાલમાં પતિનું, ભવિષ્યમાં દીકરાનું ઘર, કે પછી કદાચ ઘરડા ઘર. વિશેષતા, બાપની દ્રષ્ટિએ તેજસ્વી દીકરી, માની દ્રષ્ટિએ નફકરી, સાસુની દ્રષ્ટિ મારા દીકરાની જિંદગી બગાડી, વરની દ્રષ્ટિ જૂનવાણીને ફુવડ, દીકરાની દ્રષ્ટિ રહેવા દેને મોમ, તને કાંઈ ખબર નહીં પડે, પોતાની દ્રષ્ટિએ ખબર નથી. કાર્યાનુભવ, ઘરકામ 30 વર્ષથી, રસોડું 30 વર્ષથી, ઝાડુ પોતા 30 વર્ષથી, કપડાં વાસણ 30 વર્ષથી, બાળકો નંગ 2, તેમને જન્મ, ઉછેર, ભણતર, ગણતર વગેરે વગેરે. દૂધ પાયું 1 વર્ષ, બાળો ત્યાં બદલ્યા 3 વર્ષ. ચાલતા શીખવ્યું, બોલતા શીખવ્યું, ભણતા શીખવ્યું, હોમવર્ક કરાવ્યું, માંદગીમાં અને પરીક્ષા વખતે ઉજાગરા કર્યા. વળતર કંઈ નહીં, આવક કંઈ નહીં, બચત કંઈ નહીં, જરૂરિયાત 2 ટાઈમ ખાવાનું, થોડા ઘણા કપડાં, વાર તહેવારે ને પ્રસંગે થોડા ભારે કપડાં. કુટુંબનું સારું લાગે ને એટલા માટે. અપેક્ષા કંઈ નહીં. ગીત એક વૃદ્ધનું. એકલતાને તાપણે તાપે છે એક વૃદ્ધ, અતીત આંખેથી છલકાતો કેવો આ સમૃદ્ધ. એકલતાને તાપણે તાપે છે એક વૃદ્ધ, કંઈક સ્મૃતિના પડછાયા પણ સંગ તાપવા બેઠા, કંઈક સ્મૃતિના પડછાયા પણ સંગ તાપવા બેઠા, ઉડાડવા એણે એ વિંજે હાથ પડે કંઈ હેઠા, કંઠે ડૂમા બાજે એને
શબ્દ બને અવરુદ્ધ, કંઠે ડૂમા બાજે એને શબ્દ બને અવરુદ્ધ, એકલતાને તાપણે તાપે છે એક વૃદ્ધ. અહીં તાપણે સમિધ ક્ષણોના, અહીં તાપણે સમિધ ક્ષણોના, તડતડ તડતડ સળગે, ઉડી ઉડીને રાખ યાદની આંસુ થઈને વળગે. ખટમીઠી ભવની કેડીએ અટવાતી સુદબુદ્ધ, ખટમીઠી ભવની કેડીએ અટવાતી સુદબુદ્ધ, એકલતાને તાપણે તાપે છે એક વૃદ્ધ. અતીત આંખેથી છલકાતો કેવો આ સમૃદ્ધ, એકલતાને તાપણે તાપે છે એક વૃદ્ધ. થેન્ક યુ.